યપ્પા અઢી દિવસના ભર રાજા બનીને રહી ગયા. ચાર દિવસના ડ્રામા બાદ કર્ણાટકમાં ભાજપની સરકાર ગરભેગી થઈ ગઈ તો દક્ષિણ ભારતમાં પગપેસારો કરવાનું મોદી સરકારનું સ્વપ્ન અધૂરું રહી ગયું. ગુજરાત બાદ ભાજપ માટે આ સૌથી મોટો ઝટકો છે તો કુમારસ્વામીના શપથ સમારોહમાં મમતા બેનર્જી સહિતના વિપક્ષી નેતાઓની ઉપસ્થિતિ પણ ભાજપ માટે પડકાર છે જે ભાજપના 400+ના મિશનને વેરવિખેર કરી શકે. ત્યારે શું છે 2019ના ભણકારા, આવો જોઈએ. ગુજરાત બાદ કર્ણાટકમાં શાહની રણનીતિ ફેલ. 2019 પહેલા ભાજપના વધ્યા ધબકારા. 400+ના મિશનમાં દક્ષિણ ભારત પડશે ભારે. કર્ણાટકમાં સતત 5 દિવસ સુધી ચાલે નાટકીય ડ્રામાનો અંત આવ્યો. ભાજપે પોતાની હાર સ્વીકારી લીધી અને યેદિયુરપ્પાએ શક્તિ પરીક્ષણ પહેલા જ રાજીનામું ધરી ચાલતી પકડી. યેદિયુરપ્પાની આ હાર સાથે જ ભાજપે દક્ષિણ ભારતમાં છેડેલી મુહિમને પણ મોટો ઝટકો લાગ્યો. સૌથી મોટી પાર્ટીના રૂપમાં ઉભરાના ભાજપના ભરખા કોંગ્રેસ જેડીએસના ગઠબંધનને વેરવિખેર કરી નાખ્યા. ભાજપને આ માત્ર કર્ણાટક પૂરતું જ ઝટકો નથી, પરંતુ તેની સીધી અસર 2019માં પડી શકે છે. નિષ્ણાંતોનું તો એવું પણ માનવું છે કે ભાજપના મિશન 400+ સામે દક્ષિણ ભારત એક મોટો પડકાર બની ઉભું રહ્યું છે. સૌથી મહત્વની બાબત તો એ છે કે કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને કેરળમાં ભાજપની સત્તા નથી. દક્ષિણ ભારતના 5 રાજ્યોમાં માત્ર કર્ણાટક જ એવું રાજ્ય છે કે જ્યાં 2014માં ભાજપને જીત મળી. આંધ્રપ્રદેશમાં પણ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ એનડીએનો સાથ છોડી દીધો. જોકે 2019માં આંધ્રપ્રદેશમાં ટીડીપીને ભાજપથી કોઈ ખતરો ન હોવાનું પણ નિષ્ણાંતો માની રહ્યા છે. એટલે કે અહીંયા પણ ભાજપ સત્તાના લાલા જોવે તેનો કોઈ મતલબ નથી. તો તમિલનાડુમાં અને તેલંગાણામાં પણ ભાજપને કોઈ પણ પ્રકારની જીત મળે તેવા અણસાર નહીવત છે. મહત્વનું છે કે કર્ણાટકમાં ભાજપની હાર થતાની સાથે જ કોંગ્રેસ જેડીએસ સાથે મળી સરકાર બનાવવા જઈ રહ્યા છે અને જેડીએસના કુમારસ્વામી બુધવારે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરવા જઈ રહ્યા છે. આ શપથ સમારોહ ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યો છે, કારણ કે શપથ સમારોહમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, બસપા સુપ્રીમો માયાવતી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ટીઆરએસ પ્રમુખ કે ચંદ્રશેખર રાવ સહિત દિગ્ગજ નેતાઓ એક સાથે ઉપસ્થિત રહેશે, જેને 2019 માટે મહાગઠબંધનના અણસાર પણ માનવામાં આવી રહ્યા છે. કર્ણાટક બાદ ભાજપની કોંગ્રેસ વિરોધી રણનીતિ કારગત નથી નીવડી રહી. ત્યારે 2019માં વિપક્ષી પાર્ટીઓનું એક થવું એ ભાજપ માટે માથાનો દુખાવો